ભાજપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા. સુરત પશ્ચિમથી પુણેશ મોદી, તો કતારગામથી વિનુ મોરડિયા, ગણદેવી બેઠકથી નરેશ પટેલ અને ઓલપાડથી મુકેશ પટેલ, સાથે મોરબીની માળિયા બેઠકથી કાંતિ અમૃતિયાએ ઉમેદવારીપત્ર ભર્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 35થી વધુ સ્ટાર પ્રચારકોને ઉતાર્યા મેદાને. જેપી નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની સહિતના દિગ્ગજો કરશે પ્રચાર. ભાજપની પ્રથમ યાદીમાં જ બાગી બન્યા ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓ. વડોદરાના 3 નેતાઓએ અપક્ષ ચૂંટણી લડવા દર્શાવી તૈયારી. સતીશ નિશાળિયા, મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામા લડશે અપક્ષથી ચૂંટણી. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આવતીકાલે થશે જાહેર. ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયા ગેસનો બાટલો, 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાને ચૂંટણી ઢંઢેરામાં કરાયા છે સામેલ. ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપીએ 3 બેઠકો માટે કર્યું ગઠબંધન. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયામાં એનસીપીના ઉમેદવારો ચૂંટણી લડશે. અન્ય કોઈપણ બેઠક પર એનસીપી ઉમેદવાર નહીં ઉતારે. હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત. 1 વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર રહેશે છૂટ. વિસનગર તોડફોડ મામલે મહેસાણામાં પ્રવેશ માટે મુકાયો હતો પ્રતિબંધ.